हरि कृष्ण राजे चरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकारं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा वन्दे श्रीनारायणसंज्ञकं च करुणाधाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 26 ऑक्टोबर 2020 सोमवार लोहेधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला तमाम सर्वे भाविक भक्तजनों ने मारा हेत थी जय स्वामीनारायण। आपने थोड़ा दिवस पहला काल आपने वंदना मुक्तानंद स्वामी ने करी, थोड़ा दिवस पहला आपने वात थी थी आपने सब कोई जानिए छे वात ने के आ ब्रह्मांड में महाराज पहली बार ने छेली बार पधार्या था। हवे आ ब्रह्मांड हूँ ए कहवा मागु छू आटला मोटा जे संत सदगुरु श्री मुक्तानंद स्वामी बहु मोटा छे
परंतु ए निमित्त क्या उभू करे छे एना पूर्वमां आपणे थोड़ुं जावुं छे। महाराज आ ब्रह्मांडमां पहली वार ने छेली वार पधार्या हता। અને એ જે બ્રહ્માંડ છે એ 14 લોકનું છે। કેટલા લોકનું છે આ બ્રહ્માંડ છે? આ બ્રહ્માંડમાં કેટલા લોક છે? 14 લોક છે। ચતુર્દશ ભુવન સહિતાની અંડજહાતાની ભોગ સ્થાનાની। જે 14 ભુવનની સાથે અંડ સમૂહ છે એ ભોગ સ્થાન છે। અને આ જે બ્રહ્માંડ છે એને વિષ્ણુ પુરાણમાં કહે છે એતદ અંડકટાહેન તિર્યક ચોર્ધ્વં મદસ તથા કપિતસ્ય યથા બીજં સર્વતો વૈ સમાવૃતમ। અર્થાત કે જેવી રીતે કપિતનું બીજ, કપિત એટલે કોઠું, તમે જાણતા હશો કાનમમાં ઘણા બધા થાય છે, આપણા કંડારી ગુરુકુલમાં કોઠાના ઝાડ પાછળવાડીમાં ઘણા છે, કોઠા ખાટા મીઠા લાગે, કોઠા એની ચટણી પણ બહુ સારી બને, બપોરે દાળ ભાત શાક રોટલી સાથે એની ચટણી બનાવી બહુ સારી લાગશે, મહારાજને ધરાવી થાળમાં। જેવી રીતે કપિતનું બીજ કપિતના પળથી પૂર્ણ રૂપથી સમાવૃત હોય છે, તેમ આજે 14 ભવનાત્મક જે બ્રહ્માંડ છે ને એ ચારેય તરફથી અંડકથાથી સમાવૃત છે, જે અંડકટા છે એનાથી સમાવૃત છે। હવે એ જે 14 લોક છે એમાં આપણે ક્યાં છીએ? મૃત્યુલોકમાં। ક્યાં? આપણે જે છે ને એ મૃત્યુલોકમાં છીએ। હવે એ મૃત્યુલોક છે, એ મૃત્યુલોકથી ઉપર જે છે એ ઉર્ધ્વ કહેવાય અને નીચે છે અધો કહેવાય। એમાં જે ઉર્ધ્વ છે એ ઉર્ધ્વની વાત કરું છું, એ ઉર્ધ્વમાં 7 લોક છે। એટલે આપણે જે આ મૃત્યુલોક છે ઉપરથી સત્યલોક, તપલોક, જનલોક, મહરલોક, સ્વરલોક અને ભૂવરલોક, અને આપણે છીએ ભૂલોક અર્થાત મૃત્યુલોકમાં છીએ। જે સત્યલોક છે સૌથી ઉપર સત્યલોક, એ મેરુ પર્વતના મસ્તક ઉપર રહેલો છે, એ રીતે કલ્પેલો છે। એ સત્યલોકમાં 4 પ્રકારની જાતિ રહી। કેટલી? 4 પ્રકારની। અચ્યુત દેવો, શુદ્ધ નિવાસ દેવો, સત્યભામ દેવો અને સંજ્ઞા અને સંગી દેવો। હવે આ જે દેવો છે ને એ બ્રહ્માના 100 વર્ષો પર્યંત, બ્રહ્માના સર્ગ પર્યંત આયુષ્ય છે આમનું। કેટલું? બ્રહ્માનું 100 વર્ષ તો આપણને ખ્યાલ છે, આપણા 8 બંને 64 કરોડ વર્ષ થાય, બ્રહ્માની 1 અહોરાત્રી થાય, બ્રહ્માના 100 વર્ષ એવી રીતે ગણી લેવાના, 30 મહિનાનો 1 મહિનો, 12 મહિનાનું વર્ષ। તપલોક છે, એ તપલોકમાં એ જે સત્યલોક નીચે છે એ બ્રહ્માનો તપલોક છે, એમાં 3 પ્રકારના દેવો રહે છે। કેટલા પ્રકારના? 3 પ્રકારના, આભાસ્વરા, મહાભાસ્વરા, સત્ય મહાભાસ્વરા। એમાં પણ સત્ય જે મહાભાસ્વર છે એ દેવતાને પણ બ્રહ્માના 100 વર્ષ આયુષ્ય છે। એટલે બ્રહ્માના જેટલા વર્ષ હોય ને, બ્રહ્માના 100 વર્ષ છે એટલું એ જે સત્ય મહાભાસ્વર દેવતા છે એમનું આયુષ્ય છે। અને એ જે 3 પ્રકારના દેવો છે ને
એ બહુ તપસ્વી છે, મહાતપેશ્વરી કહેવાય છે. અને તેવા અર્ધ્વરેતસ પણ કહેવાય છે. હું શોર્ટમાં તમને માહિતી આપું છું જેથી કરીને ખ્યાલ આવે કે બ્રહ્માંડમાં શું શું છે. સત્યલોક, સત્યલોકથી નીચે તપલોક, અને તપલોકથી નીચે જનલોક. એ તપલોકની નીચે જે બ્રહ્માનો છે, જનલોક છે, એમાં ચાર પ્રકારની જાતિ રહી છે દેવીઓની છે. બ્રહ્મ પુરોહિત, બ્રહ્મકાયિક, બ્રહ્મ મહાકાયિક અને અમરા. એમાં જે અમરાનું આયુષ્ય છે ને, એ બ્રહ્માના 100 વર્ષ પર્યંત આયુષ્ય છે. પછી જે બધા છે, જે બ્રહ્મ પુરોહિત છે, બ્રહ્મકાયિક છે, બ્રહ્મ મહાકાયિક છે, એ બધાથી અડધું અડધું બ્રહ્માથી 75, 50, 25 એ રીતે આયુષ્ય થતું જશે. હવે જેમ જેમ નીચે આવતું જશે, એમ જેમ ઓછી આયુષ્ય થતી જશે બધાને. જનલોક અને તપલોક અને સત્યલોક છે ને, આ ત્રણેય છે ને, આ ત્રણેય બ્રહ્માની માનસિક સૃષ્ટિ છે. કઈ છે? માનસિક સૃષ્ટિ. અને આ ત્રણેય લોકમાં સૂર્યનો પ્રકાશ નથી, પરંતુ સ્વયં પ્રકાશ છે. કારણ કે એ બધા દિવ્ય વિભૂતિઓ છે. આ જનલોકની નીચે છે મહરલોક. હવે આ લોકને પ્રજાપતિનો લોક કહેવાય છે. કોનો? પ્રજાપતિનો લોક. એ પ્રજાપતિનો લોક છે, એમાં પણ 5 પ્રકારની જાતિ રહી. કેટલા પ્રકારની? વિચાર તો કરો, સત્યલોકમાં, જનલોકમાં અને તપલોકમાં, મહલોકમાં આટલી જાતિઓ રહેતી હોય તો આ બ્રહ્માંડની તો વાત જ નહીં ને. હમણાં આવશે કે આ બ્રહ્માંડમાં કેટલા પ્રકારની જાતિ રહી છે. એ મહરલોકમાં, મહરલોક છે, જનલોક છે, તપલોક છે, સત્યલોક છે, આ ચારે ચારમાં સૂર્ય કિરણનો પ્રકાશ જ નથી. અર્થાત એ ચારે લોક કેવા છે? સ્વયં પ્રકાશિત છે. આ બહુ ખાસ જાણવા જેવું છે. આપણને કોઈ પૂછે કે સ્વયં પ્રકાશિત બ્રહ્માંડો કયા કયા, કયા કયા લોક છે, પૂછે આપણને, તો આપણી પાસે જવાબ હોવો જોઈએ કે સત્યલોક છે, તપલોક છે, જનલોક છે, મહરલોક છે, એ સ્વયં પ્રકાશિત છે. સ્વર્ગલોક છે એ મહરલોકથી નીચે સ્વર્ગલોક કહેવાય. એમાં ઇન્દ્ર રાજા રહે છે. એમાં પણ 6 પ્રકારની દેવીઓની છે. કેટલા પ્રકારની? 6 પ્રકારની. ત્રિદશા અગ્નિશ્વાતા, યામ્યા, તુષિતા, અપરા નિર્મિત વશવતી વ અપરિમિત વશવતી. આ પ્રકારની બધી દેવીઓની એ સ્વર્ગલોકમાં. આ લોકમાં દિવ્ય ભોગ્ય સર્વે વસ્તુ છે. સ્ત્રી પુરુષનો રમણભાવ છે, અપ્સરા આદિ સુખનો ભોગ વિલાસ છે. અને આ બધાનું આયુષ્ય કેટલું ખબર? બ્રહ્માના 1 દિવસ પર્યંત. કેટલા? બધું નીચે નીચે આવતું ગયું, ઓછું. અહીંયા સ્વર્ગલોકમાં તો કેટલું થઈ ગયું? બ્રહ્માનું 1 જ દિવસનું આયુષ્ય. જે ત્યાં હોય એમને કેટલા વર્ષનું આયુષ્ય? બ્રહ્માના 1 જ દિવસનું. આ સ્વર્ગલોકથી નીચે છે ભુવરલોક, જેને અંતરિક્ષલોક કહેવાય છે. એ અંતરિક્ષલોકમાં ગ્રહ છે, નક્ષત્ર છે, એ તારાદિક જે ધ્રુવ છે એના આધારે જે શિશુમાર પર રહે છે. આ લોકમાં પણ જેટલું જેનું પુણ્ય હોય ને એટલું ત્યાં એ ત્યારે વધારનારી. હવે તો બ્રહ્માથી પણ ઓછું થઈ ગયું. જેટલું પુણ્ય કર્યું હોય એને એટલું ત્યાં એને રહેવા મળે. અને છેલ્લે છે ભોલો, આપણે જે મધ્યમાં છીએ તે. એ પૃથ્વીલોક છે, પૃથ્વી તટ પ્રધાન શરીર છે. આમાં યોનિજન્ય અને અયોનિજન્ય 2 પ્રકારે, અર્થાત જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ, એ 4 પ્રકારની શરીરની ઉત્પત્તિ આ બ્રહ્માંડમાં થાય છે. આમાં 84 લાખની યોનિ છે. કેટલી? 84 લાખની. વિચાર તો કરો. જલ જંતુ નવલક્ષમ દશલક્ષમ તું પક્ષિણામ
त्रिशलक्षं पशूनां च स्थावरा लक्षविति स्वेदादेकादशलक्षं चतुर्लक्षं तु मानवम्। सत्युग में 1,00,000 वर्ष नु आयुष्य, त्रेतायुग में 10,000 वर्ष नु आयुष्य हो, द्वापर युग में 1,000 वर्ष नु आयुष्य हो, कलयुग में 100 वर्ष नु आयुष्य हो। परंतु अत्यार तो 100 तो पूरा थाय छे एवं नहीं होत, जेनु स्वास्थ्य सारू हो, योगा प्राणायाम करता हो सारू हो, खाधे पीधे अलौटका हो सारू हो, बराबर ना चकता जाता हो, घी वालू खाता हो, स्वाभाविक है एनु आयुष्य सारू रहे। परंतु मृत्युलोक ने केटलू छे 100 वर्ष। एना नीचे अतल वितल सुतल महातल तलातल ने पाताल ए लोक छे। ए जे अतल वितल सुतल आ बधा दैत्यो रहे छे। वचनामृतमां छेल्ला खगड़ भूगोलमां आप्युं छे एटले वधु डिटेलमां नथी जतो, परंतु अतल वितल अने सूत्रमां दैत्यो रहे छे अने तळातळ छे एमां पण निशाचर अने दानवोनी वस्ती छे, महातळ एमां पण निशाचर अने राक्षसोनी वस्ती छे, अने पाताळ लोक छे एमां कुहक तक्षक कालिय सुषेण वासुकी शंख कुलिक आ जे बधाय छे सर्पो ए बधाय पाताळ मां रहे छे। आया सुधी आपणे ए जोयुं के आ 14 लोकमां सर्वथी श्रेष्ठ जो कोई लोक होय तो मृत्यु लोक अर्थात भूलोक छे। अने आ लोक ने कर्मलोक पण कहेवामां आवे छे, कारण के अन्य लोक में छे वैभवो छे अने सुखनी मजा छे, परंतु आत्मानु कल्याण त्या नथी। ये आत्मानु कल्याण क्या छे? मृत्युलोक में छे। मृत्युलोक सिवाय ने बीजा जे 13 में कीधा ने वाला मुक्तो ए बधा केवा छे? जे कर्मनु फल होय ने ए भोगवाना स्थान छे बधाय, परंतु आ मृत्युलोक में सत्पुरुषनो समागम करी अने भगवाननी नवधा भक्ति करी कर्मना बंधनथी मुक्त थईने मोक्षन पमाय छे, एटला माटे मृत्युलोक श्रेष्ठ छे। अने 14 लोकमां मात्र ने मात्र एक ज एवो लोक छे जे मृत्युलोक जेने आपणे कर्मलोक कहीए छीए, एमां ज कल्याणनी व्यवस्था करवामां आवी छे। અને મૃત્યુલોક સિવાયના જે બીજા 13 છે ને ત્યાં કર્મના ફળ ભોગવીને પાછું ક્યાં આવવું પડે છે? આ મૃત્યુલોકમાં જ પાછું આવવું પડે છે, આ મૃત્યુલોકમાં જ પાછું આવવું પડે છે। અને આ જે મૃત્યુલોક છે ને વાલા મુક્ત, એ મૃત્યુલોકના પણ 7 દ્વીપ છે। કેટલા? 7 દ્વીપ છે, જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલમલદ્વીપ, કુશદ્વીપ, શાકદ્વીપ, પુષ્કર, આ બધા 7 પ્રકારના દ્વીપ છે। અને આ મૃત્યુલોકમાં આવે તે 7 દ્વીપ છે કેવી રીતે છે? ચક્રાકાર છે। કેવી રીતે છે? એ 7 ચક્રાકાર તરીકે છે। એમ વાલમ તમામ હજારો ગેલેક્સી છે, કેટલી હજારો ગેલેક્સી છે, તેમાં આપણી જે આકાશગંગા જેને મિલ્કી ગંગા ગેલેક્સી કહેવાય છે, આપણે શું કોઈ જાણીએ છીએ એને મિલ્કી ગંગા ગેલેક્સી કહે છે। અને આપણી જે મિલ્કી ગંગા ગેલેક્સી છે એ ગેલેક્સીમાં હજારો સૂર્યમાળા છે। કેટલી? હજારો સૂર્યમાળા, તો આપણે તો એમાં તો પાર જ ના આવે જોતા, તો એ તો સારું છે ભગવાન દર્શન નહીં કરાવતા, નકર તો અંજાય જઈએ સૂર્યના પ્રકાશમાં, એક સૂર્યના પ્રકાશમાં આપણે અંજાઈ જઈએ છીએ તો હજારો સૂર્યમાળામાં શું થાય આપણું? હે, એમાં ત્યાંથી પરબ્રહ્મ ક્યાં છે ને ક્યાં પરથી પરબ્રહ્મને એવા મુક્તાનંદ સાથે લેવા, આપણે એ જાણવું છે। એ હજારો સૂર્યમાળાને શાસ્ત્રોમાં 7 દ્વીપ કહેતા હોય ને એવું જણાય છે,
પાકો નહીં કહેતા હું, પણ એવું જણાય છે. એ સાત ગ્રહો તે જ સાત દ્વીપ હોય તેવું જણાય છે. અને ચક્રાકાર, એ ચક્રાકાર એટલે ગોળ રાઉન્ડમાં હોય ને એવું જણાય છે. એ સાત દ્વીપમાં પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો શું છે? આપણો જંબુદ્વીપ. શું? જંબુદ્વીપ. અને એ જંબુદ્વીપમાં આ પૃથ્વી આવેલી છે. જંબુદ્વીપ એટલા માટે શ્રેષ્ઠ છે કે એ દ્વીપમાં ચૈતન્ય જીવન શક્ય છે. આ જંબુદ્વીપ એટલે પૃથ્વીમાં જે નવખંડ છે ને, એ ઇલાવરત, કેતુમાળ, રમ્યક, હિરણ્યમય, ભદ્રાશ્વ, હરિવર્ષ, કિમ પુરુષખંડ, ભરતખંડ, જે છેલ્લું ભરતખંડ કેટલા છે? નવ ખંડ છે. એ નવ ખંડમાં પણ છેલ્લો કયો ખંડ છે? ભરતખંડ. અત્યારે તો આમ તો પૃથ્વીને સાત ખંડમાં વેચવામાં આવી છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ એની વાતને. નવખંડની વ્યવસ્થા તો વૈદિક કાળથી છે. અને આ નવખંડમાં પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો ભરતખંડને વેદોમાં કહેલી છે, કારણ કે ત્યાં જ ભગવાનના અવતાર અને ભગવાનના સંત પ્રગટ થાય છે. કારણ કે મહારાજ જ વતરમૂતમાં કહે છે ને કે જ્યારે જીવને આ ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થઈ જાય છે. એટલા માટે કીધું આ ભરતખંડને વિશે ભગવાન અવતારો ધારણ કરે છે. હવે આ ભરતખંડ છે એ ભરતખંડમાં પણ 26 દેશો છે. કેટલા? 26 દેશો છે. પરંતુ એ પૂર્વે આપણે ભરતખંડ, એ ભરતખંડમાં ભગવાનના અવતારો થાય છે, ભગવાન સ્વયં આવે છે અને એમના મુક્તો પણ આવે છે. પણ જ્યારે એ મુક્તોની પ્રાપ્તિ એ જીવને થાય છે ત્યારે કલ્યાણ થાય છે. તો ભરતખંડ કેટલો મહત્વનો છે આપણા માટે? ભરતખંડ અર્થાત ભારત દેશ. એ ભારત દેશની ભૂમિ વાલા ભક્તો, ત્યાં જ ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. બીજી ક્યાંય નહીં. બીજે બધી જગ્યાએ ભોગ છે, વૈભવ છે, વિલાસ છે, પરંતુ આ ભરતખંડને વિશે ભગવાન અવતાર ધારણ કરે છે અને ભગવાન સ્વયં આવે છે એનું જો કોઈ કારણ હોય તો ધર્મની ભૂમિ છે. ધર્મની ભૂમિ છે. ભગવાન નહીં પરંતુ એમના મુક્તો પણ ક્યાં પ્રગટ થાય છે? આ ભારત દેશમાં. કારણ કે ભારત દેશ જેવો કોઈ દેશ નથી. ભારત દેશની આપણે સૌ કોઈ જાણીએ છીએ, ધર્મ પરાયણ વ્યક્તિઓ હોય, આજે પણ એમની સંસ્કૃતિ જીવંત છે. જે ભારત ભૂમિમાં આજે પણ અહિંસા, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, ધર્મ જીવંત છે. જે ભારત ભૂમિમાં સતત ઋષિ મુનિઓ, બ્રહ્મવેત્તા, મહાપુરુષ, સ્વયં ભગવાન એમના અવતારો પ્રગટ થતા રહે છે. જે ભારત ભૂમિમાં જે ધાર્મિક માણસો હોય એમાં સદાચાર, પોતાના પરંપરામાં આવેલા જે રીતિ રિવાજો, શાસ્ત્રો, એ બધું કેવું છે? જીવંત છે. જીવંત છે. જે ભારત ભૂમિમાં આજે પણ સતત મહાપુરુષો હરિભજનમાં તન્મય હોય છે,
આપણે જોવા જઈએ ને હિમાલયમાં એવા ઘણા વિભૂતિઓ મહાપુરુષો હોય કે જેમને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયેલો હોય, પણ એ મહાપુરુષો જોઈ તો ક્યાં જોવા મળે? ભારત ખંડની વિશે, ભારત દેશમાં, એ ભારત ભૂમિમાં ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી નદીઓ સતત વહેતી રહી છે. અનેક પાપોને બાળે એવી માતા ગંગા ક્યાં છે? ભારત દેશમાં. માટે ધન્ય ભાગી ભારત દેશ છે. આપણને ગૌરવ હોવું જોઈએ ભારત દેશનું, ગૌરવ હોવું જોઈએ. જો ભારત દેશમાં આપણા સૌ કોઈનો આ પંચભૌતિકનો દેહ જન્મ ધારણ ન થયો હોત તો ભગવાનને, ભગવાનના સંતોની પ્રાપ્તિ થઈ શકી હોત? ક્યારેય ના થઈ શકી હોત, ક્યારેય ના થઈ શકી. એ પ્રાપ્તિ થઈ ને ત્યારે આપણે અહીં સુખેથી આવા દેશમાં ભોજન કરી શકીએ છીએ, ભોજન કરી શકીએ. જે ભારત ભૂમિમાં તહેવારોનું મહત્વ અપાય છે તેવું ક્યાંય અપાતું નથી. ભારત ભૂમિ આપણે તહેવારો જોઈએ છે ને, દિવાળી, હોળી, નવરાત્રી, ગણેશ ચતુર્થી, રામનવમી, હરિજયંતિ, રક્ષાબંધન, મકર સંક્રાંતિ, આ બધા તહેવારો ક્યાં ઉજવાય? ભારત ભૂમિ. હવે અહીંયા મકર સંક્રાંતિ ઉજવવા જવું હોય તો ક્યાં ઉજવીએ? આપણે પરમિશન લેવી પડે, પહેલાં તો લેવી પડે, એ તો લેવી પડે. જેવા દેશ હોય એવા રૂલ્સ પણ હોવા જોઈએ. જે ભારત ભૂમિમાં તહેવારનું મહત્વ અપાય છે, જ્યાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ ની ભક્તિ ભક્તિ ગુંજે છે, તે છે આપણું ભારત. જે ભારત ભૂમિમાં મંદિરો, દેવાલયો સતત થતા રહે છે અને મૂર્તિઓની પ્રતિષ્ઠા થતી રહે છે અને સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે છે, એ જો કોઈ દેશ હોય તો કયો? ભારત દેશ. ભારત દેશ. જે ભારત ભૂમિના ખજાના ક્યારે ખાલી નથી થયા અને બધાની નજર ક્યાં હોય? ક્યાં હોય? ત્યાં જોઈ. અને સૌથી વધારે એટેક કયા દેશ ઉપર થયા? કારણ કે ભારત દેશ પાસે જે છે ને એને આપણે જાણવું જોઈએ. આપણને ભારત દેશનું ગૌરવ તો હોવું જોઈએ કે મને જે દેશમાં જન્મ પ્રાપ્ત થયો છે પંચભૌતિકનો, એ દેશ કેટલો મહાન છે, કેટલો દેશ મહાન છે. એટલા માટે આપણે અત્યારે એ ભારત દેશને આપણે યાદ કરીએ, કારણ કે એ ભારત દેશની વિશે, ભરતખંડને વિશે ભગવાન સ્વયં પ્રગટ થયા છે અને એવા અનાદિ મુક્ત પ્રગટ થયા છે અને થતા રહેશે. એ ભારત દેશને આપણે યાદ કરવો છે, એ છે ભારત દેશ. આપણે સૌ કોઈ એ ભારત દેશને યાદ કરીએ. જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા, વો ભારત દેશ. બધા વાલા મુક્તો બે હાથ જોડે મહારાજને આપણે યાદ કરી, એ ભારત દેશને આપણે યાદ કરીએ. જો ભારત દેશ ન હોત તો આપણે સૌ કઈ ના બેઠા હોત, કોઈ ના બેઠા હોત. ભારત દેશ હે મેરા, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા, વો ભારત દેશ હે મેરા, વો ભારત દેશ હે મેરા, જહાં સત્ય હિંસા ઓર. જે ભારત દેશમાં આજે પણ સત્ય અને અહિંસા અને ધર્મની ધ્વજાઓ ફરકે છે, એ છે આપણો ભારત દેશ. જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા, વો ભારત દેશ હે મેરા, વો ભારત દેશ હે મેરા. જય ભારતી, જય ભારતી, જય ભારતી, જય ભારત. જહ ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા, વો ભારત દેશ હે મેરા, વો ભારત દેશ હે મેરા. યહ ધરતી વો જહાં ઋષિ મુનિ
जपते हरि नाम की माला। यह धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला। हरिओ 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 जहाँ हर बालक एक मोहन है और राधा एक एक माला। जहाँ हर बालक एक मोहन है और राधा एक एक माला। राधा एक एक माला जहाँ सूरज सबसे पहले आकर डाले अपना फेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ गंगा यमुना कृष्णा और कावेरी बहती जाए। जहाँ गंगा यमुना कृष्णा और कावेरी बहती जाए। हरिओ 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 जहाँ उत्तर दक्षिण पूर्व पश्चिम को अमृत पिलवाए, को अमृत पिलवाए। कहीं यह जल फल और फूल उगाए केसर कहीं बिखेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती जय भारती। अलबेलो की इस धरती के त्योहार भी अलबेले। अलबेलो की इस धरती के त्योहार भी अलबेले। हरिओ 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 कहीं दिवाली की जगमग है होली के कहीं मेले, होली के कहीं मेले। जहाँ राग रंग और हंसी खुशी का चारों ओर है घेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भार। जहाँ आसमान से बातें करते मंदिर और शिमालय। जहाँ आसमान से बातें करते मंदिर और शिमालय। हरिओ 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 किसी नगर में किसी द्वार पर कोई न ताला डाले, कोई न ताला डाले। और प्रेम की बंसी जहाँ बजाता आए श्याम सवेरा। और प्रेम की बंसी जहाँ बजाता आए श्याम सवेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती जय भारत।
जय भारत, जय भारती, जय भारती। बोलो भारत माता की जय। भारत देश, आ भारत देश मां आपणे જોયું ગંગા યમુના કૃષ્ણા કાવેરી સતત નદીઓ વહેતી હોય છે, જે ભૂમિ ઋષિ મુનિઓના જપથી સતત ચાલુ હોય છે, જે ભૂમિમાં તહેવારોની આજે પણ એ તહેવારો ભારત દેશમાં જીવન છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ। તહેવાર જો હોય તો ક્યાં? ભારત દેશમાં। દિવાળી જોઈએ તો કેટલો આનંદ થાય, કેટલો આનંદ થાય। રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, આ બધા તહેવારો ભારતની ભૂમિ પર ઉજવી શકાય। આજે જીવન છે એ બધી પરંપરાઓ, જેમ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવની ભક્તિ આજે પણ ગુંજે છે, ગુંજે છે। કેટલા પ્રહારો થયા, કેટલા પ્રહારો થયા ભારત દેશ ઉપર, છતાં પણ એ ભારત ભૂમિ આજે જીવંત છે। એ સંસ્કૃતિને સાચવી રાખી છે, સાચવી રાખી છે। આજે પણ એ ભૂમિમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિવાળા ભક્તો અસંખ્ય છે, અસંખ્ય છે। આપણે ન ગણી શકીએ, ન ગણી શકીએ। એટલા માટે એ ભારતખંડ, જે ભરતખંડ કહેવાય છે, એ કેવો છે? બહુ ભાગશાળી છે। અને ત્યાં જ એ જ ભૂમિ ઉપર ભગવાનના અવતારો અને એમના મુક્તો પ્રગટ થતા હોય છે, પ્રગટ થતા હોય છે। એ જ હવે ભારત ખંડ છે, કેતા ભરત ખંડ છે। એ ભરત ખંડમાં પણ 26 દેશો છે, એ 26 દેશોની વાત આપણે કાલે લઈશું। અહીંયા તે કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ। ઘનશ્યામ મહારાજની જય। શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે। ઘનશ્યામ મહારાજની જય।